நமோ நோயை சௌரி அந்தானம், நமோ நோயை சௌசிதானம், நமோ நோயை சௌ ஆயிரியானம், நமோ நோயை சௌஜாயனம், நமோ நோயை சௌ திரிகாலவர்த்தி சாவணம், ஓம்காரம் எங்கள் சயோக்த நித்தியம் ஜாயந்தி யோகின காமதம் ஔஷதம் செய்யும் காராய நமோ நம மங்கனம் பகவானையோ மகிழம் ஊக்கமோகி மங்களம் குன்கொண்டாரி உஜயந்திர முழு மங்களம் நமாசுமரி சாராய் சுவானுபூத்தியா சகாஸ்தி சிக்ஸோவாய் பகவாய சர்வாமிதாதா அதிகவதிகா நியம் சார் பிரபு புதுகோ அச்சேத்தனோ ஜீவ சேத்தனி கல்பனா சாப்பி பிராத்மிகாராம் சார் நஷார் நிஷ்மன் யோகினாம் ઉદ્ગળની વ્યાખ્યા આવીને છ પ્રકારના ખંડને પરમાણુ સ્વભાવ પર્યાય સ્વભાવને વિભાવ પર્યાય અને યોગીને એમ ગણું જૈસે કે હો જગતમાં ઉદ્ગો ઉદ્ગો અને રાગ આદિ અચેતન છે અને જીવ ચેતન છે. જાણનાર દેખનાર જીવ ભગવાન આત્મા છે. રાગથી માંડીને પરમાણુ આદિ બધા અચેતન છે. એવી જે કલ્પના પ્રથમ પ્રાથમિક પ્રથમ ભૂમિકા વાળા હોય છે શરૂઆતના જીવનને ભેદ પાડવો છે અથવા ભેદ પાડીને ધ્યાન કરવું છે એને એ હોય કે રાજાદી પર અચેતન છે, આત્મા ચેતન છે. શરૂઆતના વિચાર જીવને એ હોય નિષ્ફળ યોગીને હોતા નથી. એટલે કે અંતરમાં રમણતા જ્યાં પ્રગટ થઈ છે ઉગ્રપણે સવાર સન્મુખની વિતરાગ ભાવપણાની સ્થિરતા પ્રગટ થઈ છે એને એ હું કલ્પના હોતી નથી. કારણ અચેતન રાગ છે, ચેતન હું છું. એ તો જ્ઞાતા દ્રષ્ટા પણે પ્રણમે એવો જીવનો સ્વભાવ છે કે જાણવું દેખવું જેમ સિદ્ધ ભગવાન જાણે દેખે છે એમ આ પણ જીવ જાણવા દેખવાના સ્વભાવ કરું છે. એમાં જે સ્થિર રૂપે બહુ જાણ્યો નથી એને આ ચેતન ને ચેતન એવા બે ભાગના વિકલ્પો કલ્પના હોય છે. સ્વભાવ જ્ઞાન અને આનંદ સ્વભાવમાં જ્યાં લીનતા જામી યોગ એટલે અંતરની એકાગ્રતાની પ્રાપ્તિ થઈ એવા સંતોને એ કલ્પના હતી. સમજાણો સાર કાઢવા કુદગણો છે, ખંડ છ પ્રકારના છે, સ્વાભાવિક કારણ પરમાણુ છે, કાય પરમાણુ છે, જગન ઉત્કૃષ્ટ પરમાણુ છે. એની આ મારે કઈ સંબંધ ફક્ત વિચારમાં પહેલું એ આવે કે આ કલ્પના આદિ છે, એ અચેતન છે રાજાનું, એને જાણવા પ્રકારનું, અને હું એક ચેતન છું, મારા ચૈતનમાં મારે સ્થિર થવું, આ વસ્તુનું સ્વરૂપ છે. એ રીતે પહેલી કલ્પના યોગ નામ સ્વરૂપની જમવટ જ્યાં અંદર થઈ નથી એને એવી પહેલી કલ્પના હોય છે. નિષ્ફળ યોગીને જેમને આત્મા અને રાગની ભિન્નતા ઉગ્રપણે થઈને પાકો યોગ એટલી એકાગ્રતા થઈ ગઈ છે સ્વભાવ
ભાવમાં જ્યાં એકાગ્રતા ઉગ્ર થઈ છે એને આ કલ્પના આવતી નથી. બરાબર. ત્યાં પૂજલો છે, ચેતન, હું ચેતન છું. આનું નામ સ્વભાવ સન્મુખની લીનતા, એનું નામ મોક્ષનો માર્ગ. ચુમ્માળીમાં કહ્યું હે સમ્યક દ્રષ્ટિ છે, પણ અહીંયા આ અચેતન છે, અચેતન છે એવો અહીંયા વિચારની ધાર આવે છે ત્યાં સુધી એને નિષ્પન્ન સ્થિરતા થઈ નથી. તે સમજી હતી પ્રાપ્ત છે, પણ વિકલ્પ છે એવા સ્થાનમાં આ અચેતન છે, હું ચેતન છું એવો ભાવ આવે છે. પ્રાથમિક નથી જાણી પેલા એ વિકલ્પ વિકલ્પ ને છે, કારણ છે અંતરની દ્રષ્ટિમાં મને કઈ છે એમ જાણી ગયેલા છે. વિતરાળતા જેમ છો, જનેન્દ્ર સ્વરૂપ રૂપ એવું આત્મા જાણી ગયા છે. આ તો એક વાત પહેલી કલ્પના આવી હોય છે, સ્વરૂપમાં ફરતા એ હતી એટલી વાત છે. સંકિતી નંદની બધા પિસ્તાળ અચેતને પુદગલકાય કેસ્મિન સચેતને વા પરમાત્મ તત્વે ન રોષ ભાવો ન ચ રાગ ભાવો સ્વવેદિયમ શુદ્ધ દશાયતીનામ. શુદ્ધ દશાયતીઓને અચેતન બધું કાય ના દ્વેષ ભાવતો નથી. આ નહીં આ નહીં એમ જે છે એવો ભાવ હતો દ્વેષ નથી, એ તો જ્ઞાતા દ્રષ્ટા છે. શોધ દશા સંત ને સાચા મુનિ ને આ ચેતન બુદ્ધિ કાયમાં દ્વેષ હોતો નથી. એટલે કે આ નહીં હું એવો પણ જેને દ્વેષ હોતો તો ચેતન પરમાત્મા તત્વમાં રાજા હોતો નથી. પરમેશ્વર ત્રિલોકના તીર્થંકર સચેતન છે એમાં પણ રાજા હતો. વિતરાળ ભાવમાં સંભી ગયા છે. બરાબર. આવી શુદ્ધ દશા યતિઓની હોય છે. યતિ આ ચતી કહેવાતા જીવી યતિ કહેવાય છે જેને આનંદ સ્વરૂપ જ્ઞાન ભાવ અનુભવમાં આવ્યો છે અને એમાં યતનામાં એની યતનામાં વર્તે છે. તદ્દન જેને આત્મ સ્વભાવ સંભાવ પ્રીત્યો છે એવો એને પરમાત્મા પ્રત્યે રાગ નથી, ત્રણલોકના ના તીર્થંકર પ્રત્યે પણ રાગ નથી. બરાબર. અને પૂજગર પ્રત્યે સચેતન અચેતન પૂજગવાદી દ્વેષ નથી, અચેતન પરમાત્મા તત્વમાં રાજભાવ હોતો નથી. આ મારા પરમેશ્વર છે, પરમાત્મા છે એવો વિકરાગ હતો. પહેલે હોય પણ એ આદરણીય નથી. બરાબર.
આ તો ન હોય ત્યાં આગળ સંભાવિકો વર્તે એમ કે છે. સમજાવું કઈ આવી શુદ્ધ દશા યતિઓની મુનિઓની આત્મ ધ્યાનમાં મસ્ત છે. સંભાવ દુનિયા આખી ડોલે તો પણ ત્યાં વિષમભાવ વિષમભૂતો અનુકૂળતા ઇન્દ્રોની આવી હોય તોય કે છે કે રાગ નથી. પ્રતિકૂળતા નિંદાની જડી વર્ષી હોય દ્વેષ નથી. એ પૂછો છે એમ કાંઈ. અને પરમાત્માની હાજરી હોય જેના સમીપે એવો આત્મા રાગ રહિત સ્વભાવમાં સમસ્થિતિપણાને પ્રાપ્ત છે. તે યતિઓની દશા છે. નીચે રાગ હોય છે ભલે, પણ દ્રષ્ટિમાં એનો આદરણીય રહ્યો. અહીં થઈ રાગ જ નથી હવે એમ કે સ્થિરતા જ્યાં રહી છે. નીચે ગુણસ્થાનમાં પરમાત્મા પ્રત્યેનો વિકલ્પ અને આ નહીં આ ન હોય એવો દ્વેષનો અંશ પણ આવે છે. એ અસ્થિરતાના દ્વેષ જ્યાં છૂટી ગયા છે અસ્થિરતાનો ભાવ ત્યાં જ તો સંભાવ. વિતરાગી બિંબ થઈને પીડ્યા લાગે સ્વામી. હા હા, નિંદાની જડીમાં દ્વેષ નથી અને સાક્ષાત પરમાત્મા હોય તો એને સાંભળવાનો પણ વિકલ્પ ને રાગ નથી. સમજાણું કાંઈ. એવી આત્મા પ્રત્યે સંસ્થિતિ એનું સ્વરૂપ જ સંભાવી છે એવી દશામાં સંભાવ પ્રગટ થયો. એને બે માં સમતુલ જ્ઞાતા દશા છે. ઉદગળ હોય કે પરમાત્મા હોય એમ કે ઉદગળ હોય કે હે સાધુની કોને દેખા છે આવી શુદ્ધતા હતી. હજી તો અંદર દર્શન શું છે શ્રદ્ધામાં પણ એ પરમાત્માનો રાગ ના ચેતન રીતે દ્વેષી કરવા જેવો નથી એમ શ્રદ્ધામાં થઈ જાય. અસ્થિરતા હોય છે એ આ સંભાવિત સંતોની અસ્થિરતા પણ હોતી સાંભળ છે. હવે રીશ્મી ગાથા પુદ્ગલની વ્યાખ્યા કરી. ધર્માત્યધ્રવાસ આકાશ સદ્રવની વ્યાખ્યા છે ને આ જીવથી. ગમણ નિમિત્તમ ગમન ગમન ખીલી જીવ પુગલાન અવગણમ આયાસમ દિવાળી સૌગવાન. જીવ પુગલોને ગમન સ્થાન નિમિત્ત ધર્મ અધર્મ છે. જીવાદિ સર્વ પદાર્થને અવગા હેતુ આ બધે સીધા આ ધર્મધમ આકાશનું સંક્ષિપ્ત ટૂંકામાં કથન છે. ત્રણ દ્રવ છે જગતમાં, ત્રણ પદાર્થ છે ધર્માસ્થમ આકાશ. આ ધર્માસ્થિ કાય એની પહેલું વરણ ધર્માસ્થિનું. વાઘના પાણીની માફક વાઘનું પાણી હલતું નથી, નદીનું પાણી પહોંચી હવે ગતિ કરે ઠીક છે એમ ધર્માસ્થિકા એ અરૂપિત પદાર્થ છે. વ્યાળના પાણીમાં પોતે ગતિક્રિયા રહી છે, ગતિ એમાં છે. માત્ર અયુરડું એવા પાંચ રસો અક્ષરના ઉચ્ચારણ જેટલી જેમની સ્થિતિ અયોગ્ય ગુણતા નિરાશ કરે છે અને અયોગ્ય ગુણતાને અંતે સિદ્ધ થવા ક્રિયામાં ધર્માસ્થિ નિમિત્ત એમ સિદ્ધ કરે છે. જેવો સિદ્ધ નામનો યોગ છે, જેવો છ અપકર્મથી વિમુક્ત છે,
બોલે આમાંથી લખ્યો ને એમાંથી શીખવા ભૂલ છે નિયમસાર છકાય છે વિમુખ છે શીખવામાં નિયમસાર અર્થે હું કહ્યું છકાય વિમુખ છે પણ છ અપક્રમ અપક્રમ એટલે છ દિશામાં જવું સંસારી જીવ દેહ છૂટે ત્યારે છ દિશા પૂર્વ ઉત્તર ને ચાર ખૂણા એમાં જાય છે સિદ્ધ થાય નહીં સિદ્ધ થતા જાય એને છ દિશા હોતી જેવું મુક્તિરૂપી સુલોચનાના લોચનનો વિષય છે જેમને મુક્તિ પૂર્ણ આનંદ સ્વરૂપ સુંદરી પ્રેમથી નિહાળે છે એટલે પૂર્ણ દેખાય જેને પ્રાપ્ત થઈ ગઈ છે અયોગી ગુણસ્થાન હોય છે છૂટ્યા એટલે અહીંથી અહીં સિદ્ધ થયા છે ગતિ કરીને જાય છે એ વ્યાખ્યાન જેવો ત્રિલોકરૂપી શિખરીના શિખર છે ત્રણલોકરૂપી ડુંગર ત્રણલોકરૂપી પર્વત એના શિખર છે શ્રી ભગવાન જેમણે સમસ્ત ક્લેશના ઘરનો પંચવીસ સંસારનો દૂર કર્યો છે દ્રેવ ક્ષેત્રકાળ ભવને ભાવ પરાવર્તન બદલવું એ બંધ થઈ ગયું છે જેવો પંચમ ગતિના સીમાડે છે પંચમ ગતિને નજીક છે એવા અયોગી ભગવાનને સ્વભાવ ગતિ ક્રિયારૂપે પ્રણમતા અયોગીથી નીકળીને અયોગી છે ને સ્વભાવ ગતિ ક્રિયાનો હેતુ ધર્મ છે ધર્માસ્થી તેને ગતિમાં નિમિત્ત છે એ અહીંથી આમ સિદ્ધાય વળી છ અપક્રમથી યુક્ત એવા સંસારીઓને એવા મુક્ત હતા આ યુક્ત વિભાવ ગતિ ક્રિયાનો હેતુ છે સંસારીને ચાર ખૂણે જવું કે ઉપર નીચે એ વિભાવ ગતિનો હેતુ ધર્માસ્થી થાય છે જેમ પાણી માછલાની ગમનનું કારણ છે તેમથી ધર્મથી દીપ ઉદગો અને ગમનનું નિમિત્ત છે એ ધર્મ અમૂર્ત છે આઠ વર્ષ રહી છે પાંચ વર્ણ પાંચ રસ બે ગણ વિનાનો અગુરુ લોકત્વાદી ગુણોના આધારભૂત લોક માત્ર આકાવાઓ અખંડ પદાર્થ છે ધર્માસ્થી સૌ ધર્માંડમાં સ્વાભાવિક ગુણો અને ક્રમભાવી પર્યાયો છે સાચી રહેનારા ગુણો છે અને ક્રમે થનારા પર્યાયો છે એ ધર્માસ્તિકાઈને પણ હોય છે એવું વચનવાથી ગતિના હેતુભા ધર્મદેવને શુદ્ધ ગુણો અને શુદ્ધ પર્યાય હોય છે ધર્માસ્તિમાં પણ અનંત શુદ્ધ ગુણો અને અનંતી શુદ્ધ પર્યાય હોય છે અધર્મદ્રવ્યનો વિશેષ ગુણ સ્થિતિ હેતુ છે આ ધર્મદ્રવ્યના ગુણ પર્યાય જેવા તે ધર્માસ્તિકાયના બાકીના સર્વગુણ પર્યાય હોય છે ધર્માસ્તિક જેવા ધર્મના ગુણો આકાશનો અવકાશદાન લક્ષણ વિશેષ ગુણ છે ધર્મને અધર્મના બાકીના ગુણો ભાષા એમ થયેલી છે ધર્મ આકાશના બાકીના ગુણો જેવા પણ છે આકાશના ગુણો ધર્માસ્થની અંધર્માસ્થ હતા એવા હોય છે એમ જોઈએ ઠેકાણ શું કીધું સમજાવ ધર્માસ્થી અધર્માસ્થિના ગુણો જેવા આકાશના ગુણ છે એમ લેવું જોઈએ પણ આમ લીધું આકાશના જેવા ગુણો છે એવા ધર્મ ધર્માસ્થિના ગુણો છે એ ગાથાનો છે લોકાકાર ધર્મધર્મ સરખા પ્રમાણો હોવાથી કઈ અલોકાકાશ ને ટૂંકાપણું નથી આ ત્રણ આવા છે લોકા માટે અલોક ટૂંકો થઈ ગયો એમ છે અલોક તો અનંત 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 ચારે બાજુ અનંત મુંદરા શ્લોક કહે છે 47 યગમન નિમિત્તમ યત સ્થિતિ કારણમ વા યત અપરમ
અખિલાનાં સ્થાનદાનં પ્રવીણં યત અખિલં અવલોક્યં દ્રવ્ય રૂપેણ સમ્યક ભવિષ્યતું નિજ તત્વં સર્વદા ભવ્યલોક. જે ધર્માસ્થિ ગમનનું નિમિત્ત છે, અધર્માસ્થિ સ્થિતિનું નિમિત્ત છે, ને કારણ કહ્યું, એકને નિમિત્ત કહ્યું, બીજાને કારણ કહ્યું, પ્રસ્તુતિ નહી છે. જાણો, નિમિત્ત કહો, કારણ કહો, કારણ ને નિમિત્ત પણ કહેવાય ને નિમિત્ત ને કારણ પણ કહેવાય. વ્યવહાર કારણ પાછળ વળી બીજું સર્વને સ્થાન દેવામાં પ્રવીણ છે. ઠીક, પ્રવીણ છે, આકાશ પ્રવીણ છે, એટલે બધા દ્રવ્યો તેમાં, તે બધાને સમ્યક પ્રકાર દ્રવ્ય રૂપે અવલોકીને એ બધા સ્વતંત્ર પદાર્થો છે એમ જાણીને એમ કે છે. ધર્માસ્થિ ધર્માસ્થિ આકાશ જગતના સ્વતંત્ર પદાર્થો છે, અનાદિ અનંત ભગવાને જોયા છે. યથાર્થને સ્વતંત્ર દ્રવ્યો તરીકે સમજીને સમ્યક દ્રવ્ય રૂપે કહ્યું છે ને, સમ્યકપણે જોવું એટલે સ્વતંત્ર બધા દ્રવ્યો છે. કોઈ કોઈને કઈ સંબંધ છે, સ્વતંત્ર છે, કોઈને કારણે કોઈ દ્રવ્ય નથી એમ કે. ભય સમુખ સર્વદા નિતત્વમાં પ્રવેશો. હે ભવ્ય, સર્વદા ભગવાન આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપ છે. ભય સમૂહ કીધું ના, ભય સમૂહ, ભય નો સમૂહ લાયક છે સર્વદા નિતત્વમાં પ્રવેશ. આ કરવા જેવું છે, સમૂહ ને કહેવાનું સારું એમ. પહેલું કઈ બીજું કેવું કે નહીં, પ્રથમાનું યોગ નું ખલાવું કે કસાય મંદ કરવાનું કે આખો સમૂહ કીધો. કાલે આવ્યો તો સમૂહ નહીં આવ્યો તમને એમાં તત્વાર્થ નું નહીં કઈક આવ્યું નથી સમૂહ. હે, ભય સમૂહ જો એમાં એમ પરમ સુખ પદ નો અર્થ ભય સમૂહ શુદ્ધ આત્માને એકને ભાવે છે. એકતા નો ખબર ભૂમિ રાજ પામે એકતાળી નો છે પદન એકતાળી પાને છે. પરમ સુખ પદ નો અર્થ ભય સમૂહ, ન્યાય ભય સમૂહ શુદ્ધ આત્માને એકને ભાવે. આ જ વસ્તુ છે કરવાની, પણ કરવાનું શું બધું સમજી સમજીને સમજાવીને તો આ છે એમની છે. ભગવાન જ્ઞાનાનંદ સ્વરૂપ એમાં પ્રવેશ કરો, રાગ ને એનું અવલંબન છોડો, એ હતો આ બધો ઉદ્દેશ છે. અહીંયા જો ભય સમૂહ સર્વદા સર્વદા પાછું ભાષા એમ છે. ઘણા જીવોનો સમૂહ અને સર્વદા પહેલું આંતર ધ્યાન સર્વદા નિતત્વમાં પ્રવેશો છે ને. અરે આવું પહેલા પછી નો પ્રશ્ન ક્યાં છે? એ વસ્તુના સ્વભાવ ને વ્યવહાર હોય તો આવો હોય તો હા, એ વસ્તુના સ્વભાવમાં નથી બરાબર. ભગવાન આત્મા ન્યાયક સ્વભાવ ધ્રુવ એમાં ઊંડે ઊંડે પ્રવેશ કરો, જાઓ અંદર ત્યાં દ્રષ્ટિ ધરાવ અને ત્યાં આગળ પ્રવેશ કરો. આવે આવે વ્યવહાર વ્યવહારનું કશું તું દેખીને હું આવ્યું આવે અંદર વિકલ્પ હોય એ આવે છે. મોક્ષમાં તો કશું મુખ્ય આધ્યાત્મનો ઉદ્દેશ બરાબર સભામાં કરવાનું નથી એમ. તુરંત મોક્ષ માર્ગ ક્યાં છે? બીજે માર્ગમાં મોક્ષ માર્ગ શું નથી જાણો એવા હું છે.
ત્રીસમી ગાથા થઈ, 31 કાળની વ્યાખ્યા થવે. સમયાવરી ભેદે દુર્વ્યપમ અહિતિવ્યપમ ચિરો સંખેજ અવળી અસંતાન પ્રમાણ. આ ગોમસ્તાની ગાથા છે, 577 જીવકાળની ગાથા 577 છે. એમાંથી ગણતરીમાં કેવી રીતે એમાં કાંઈ નથી. અરે પ્રયોજન ભૂત એની સામુ જો ને રતન દોષ કાઢે સમા આવરી સમયના ભેદ થી બે ભેદ વા ત્રણ ભેદ છે. સંસ્થાન થી સંખ્યાત ગુણ આવરી પ્રમાણ અતિત છે. વ્યવહાર કારણ કાંઈ તેના વિભેદ નું કથન છે. એક આકાશ પ્રદેશે જે પરમાણુ રહ્યો હોય આકાશ પ્રદેશમાં તેને બીજો પરમાણુ મન ગતિ થી ઓળંગે. આકાશ જે પરમાણુ રહ્યો હોય એને બીજો પરમાણુ મન ગતિ થી ઓળંગે એમ બધા. એક પ્રદેશમાં પરમાણુ છે બીજે પ્રદેશે જાય તો એમ નહીં થાય. પરમાણુ પરમાણુ ને ઓળંગે. એક પરમાણુ એક પ્રદેશમાં છે અને બીજો પરમાણુ એ પ્રદેશ ઓળંગીને બીજે જાય. એટલો કાળ તે સમયનું વ્યવહાર કાળ છે. એને સમય નામ વ્યવહાર નામો કાળ એવા અસંખ્ય સમયનો નિમિષ એ માપ છે. એમ બધું 5 મીટર એટલો કાળ તે નિમિષ. 8 મિનિટની કાળતા થાય. કોળ કાળતાની કળા 32 કળાની ઘડી. 8 ઘડીનો અવરાત, 20 અવરાત્રનો માસ, 2 માસની ઋતુ, 3 ઋતુનો અયન, 2 અયનનો વર્ષ. આમ આવડી આદિ વ્યવહારકાળનો ક્રમ છે. ભેદ થયો ને બધો વ્યવહાર. આ પ્રમાણે વ્યવહારકાળ સમય આવડીના ભેદથી 2 પ્રકારે છે. એક સમયનો એક સમયને આવડી આદિ બધા પ્રકાર થશે. અથવા અતીત અનાગત ને વર્તમાન ભેદથી 3 પ્રકાર. 5માં છે સમય આવડી ભેદ દુર્વ્યપનું અથવા તિવ્યપનું. નીચે પ્રમાણે અતીત કાળનો વિસ્તાર કહેવામાં આવે છે. અતીત સિદ્ધોને સિદ્ધ પર્યાયના પ્રાદુર્ભાવ સમયથી પહેલા વીતેલો જે આવડી આવી વ્યવહાર કાળ તેમણે સંસાર અવસ્થામાં જેટલા સંસ્થાનો વીતી ગયા તેમના જેટલો હોવાથી અનંત છે. અનંત છે. અનંત એવો સામાન્ય બગડો છે. નીચે જો બગડો શિવ ભગવાને અનંત શરીરો વીતી ગયા. એ શરીરો કરતા સંખ્યાત ગુણી આવડીઓ વીતી ગઈ. બટ અનિત શરીરો પણ અનંત છે. અતિત કાળ પણ અનંત છે. અતિત શરીરો કરતા અતિત આવડીઓ સંખ્યાત ગુણી વાત થતા પણ બંને અનંત વાતી બંને અનંત પણ આને અપેક્ષા સરખા કયા છે. આ અપેક્ષા સરખા કયા છે એમાં વાંધો કાઢે છે. ભાઈ વાંધો નથી બને. મુનિઓનું વાક્ય પણ એને ઠીક પડતું નથી. કારણ કે નીચેની વ્યાખ્યા એવી આવે નિરપેક્ષ તમે દર્શન જાણકારી વ્યવહારની એની જરૂર નથી. એટલે આવું આવી ભૂલ કદી નહીં. ચૈતન ભગવાન પૂર્ણાનંદ નો નાથ સ્વભાવથી બનેલો. એના સ્વભાવના આશ્રય કરવાના પરની કોઈ અપેક્ષા છે? એનું સમ્યક દર્શન જ્ઞાન થવામાં કે ચારિત્ર થવામાં પરની અપેક્ષા વિના સ્વદ્રવ્યની અપેક્ષાના કારણે જે દ્રષ્ટિ જ્ઞાન પ્રગટે તે નિરપેક્ષ તત્વ છે. બરાબર. તે મોક્ષ માર્ગ તે મોક્ષ માર્ગ છે. બરાબર. એને વાંધો આવે છે. નહીં વ્યવહાર હોય તો થાય. વ્યવહારની અપેક્ષા જઈ એટલી વાંધા હતો. આ બધી વાતો કાઢી પોતું આ જીવોને ક્યાં અનાદી ક્યાં હું કહું છું. અનાગત કાળ પણ અનાગત સિદ્ધોના મુક્તિ પર્યંત અનાગત શરીરો તેમનો જેટલો છે. શ્લોક સમો નિમિષો કટ્ટા
કળા નાલી કદુ જીવાર હતી માથો દૂધ અયણ સમસો કાવા ફરાયા હતા. કંટાળ શીખાય નથી ને સમય નિમિષ કાષ્ટા કળા ઘડી નિમરાત માસ ઋતુ અયન ને બસ એ પરાશ્રિત છે કે પરની અપેક્ષા એ સિદ્ધ કરવામાં આવે છે. આવી ગયો હવે પોતે મુનિરા શ્લોક છે. સમય નિમિષ કાષ્ટા સતકળા નાળિકા નંદ્યા દિવસર દિવસરજ નિભેદા જાયતે કાળેશ નચ ભવતિ ફલમ મે તેન કાલે નિંચિ નિજ નિરૂપમ તત્વ શુદ્ધમ એકમ વિહાય. એ બધા સમયાદી કહ્યા ભેદોથી વ્યવહારતા થાય છે, પરંતુ સૂર્ય નિજ નિરૂપમ તત્વને છોડીને મારે કાળથી મને કાંઈ ફળ નથી. શોધેગ નિજ નિરૂપમ અભેદ ચિદાનંદ અનંત સ્વભાવ સ્વરૂપ નિર્મળ એક અને નિજ નિરુ અને નિરૂપમ જેને કોઈ ઉપમા નથી એવું તત્વ ભગવાન આત્મા એમાં તત્વને છોડીને એવા ભગવાન આત્માના અભેદ રત્નત્રયનો આશ્રય એવું જે દ્રવ્ય એવા દ્રવ્યને છોડીને તે કાળથી માને કંઈ ફળ નથી. પરકાળનું જ્ઞાન કરવામાં પરાધીન જ્ઞાન થાય છે અને વિકલ્પ ઉત્પન્ન થાય છે. એમ કે આત્માનો આશ્રય કરતા નિર્વિકલ્પી આનંદ આવે છે. સમજાવું કાંઈ વસ્તુ છે એ કેશ ની વધારે બત્રીસ જીવાદુ પુગળાદુ અનંત ગુણાચારી સંપજા સમયા લોયા આશે સંતિ પરમ સ્વામે કહો. જો કાદરીને શું કરે કહો જીવો થીને પુગળ થી પણ સમયો અનંત ગુણા કયા જે કાળ છે પરમાર્થ જે છે સ્થિત લોકાકાશમાં. જો કાળ કોઈ માનતા નથી ને કંબર કાળને માનતા નથી તો કાળ તો કાળ સિદ્ધ કરે છે. અનાદિ સનાતન માર્ગમાં સદ્રમાં કાળ છે. મુખ્ય કાળના સ્વરૂપનું કથન જો જીવરાજ સ્થિતિ અને પુદગરરાજ અનંત ગુણા છે. એ કોણ સમયો સમય સમય હો કાળ દ્રવ નહીં. કાળાનું રૂપાકાશના પ્રદેશોમાં પ્રથક પ્રતરેલા છે કાળ સમાજ. સમયાદીને વ્યવહાર કાળ કયો એ સમયો અનંત ગુણા કયા. પણ કાળાનું જે છે લોકાશ પ્રદેશમાં પ્રથક પ્રસંગ રહ્યા એ મૂળ પદાર્થ છે. એ અરૂપી કાળ નામનો પદાર્થ છે. છ દ્રવ્ય એટલા છે એટલું ન જાણે અને તે એક સમયની પર્યાયના સામર્થ્યની પણ પ્રતીત હોય. જ્ઞાન એક સમયની પર્યાયમાં છ દ્રવ્યને જાણવાની તાકાત વાળી કહીએ છે. બરાબર છ દ્રવ્યમાં એક દ્રવ્ય ન માને કોઈ પણ તેની પર્યાયની એવડી તાકાત છે એવી એની માની સમજાણ કાંઈ. પ્રવચન સારમાં કહ્યું છે સમોધો અપદેશો પદેશ મિતસ દવ જાદસ વધી વધ દોષો વટઈ પદેશ આઘાત દોષ. કાળ તો અપ્રદેશી છે. કાળ ને પ્રદેશ બે અણુઓ ભેગા થતા નથી. આ પરમાણુ તો ભેગા થઈને દેખાય આમ એક ક્ષાર કાળનું બે ભેગા થતા નથી. પ્રદેશ માત્ર પુદ્ગલ પરમાણુ આકાશ દ્રવ્યના પ્રદેશને મંદ ગતિથી ઓળખતો હોય. પ્રદેશ માત્ર પુદ્ગલ પરમાણુ આકાશ દ્રવ્યના પ્રદેશ મંદ આવ્યું પાછું આ પ્રવચન થાય શૈલી માઇમાં અમે આકાશના પ્રદેશમાં પરમાણુ હતો એને એવો અંગે પરમાણુ સમજાણું
પ્રદેશ માત્ર પુદ્ગલ પરમાણુ આકાશ દ્રવ્યના પ્રદેશને મંદ ગતિથી ઓળંગતો હોય ત્યારે તે વર્તે છે, તે નિમિત્તભૂતપણે પ્રણમે. સમય શબ્દથી મુખ કારણ સ્વરૂપ કહી છે, સમય શબ્દથી મુખ કારણ છે. નિમિત્તન સિદ્ધાંતિ દેવ દર્શનમાં પણ કહે છે, લોગાકાર પદેશે એક જેઠિયા રેણાંગ રાતિયુક્તિ કાલાનો સંગવાની. લોકાકાશના એક એક પ્રદેશ જે એક એક કાલાનું રત્નોના રાશિની માપ ખરેખરથી જ છે, જે કાલાનો અસંખ દ્રવ્યો છે. આ વસ્તુ માર્ગ પ્રકાશમાં પણ કહ્યું છે, કાળભાવેન ભાવાનામ પરિણામ નંતરાત નંદ્રવ્ય નાપી પર્યાય સર્વભાવ પ્રસિદ્ધ છે. કાળના ભાવમાં પદાર્થનો પરિણામ ન હોય કા સિદ્ધ કરવો છે ને, નિમિત્ત સિદ્ધ કરવું છે. પણ કાળના ભાવ પરિણામ એનું છે કે પરિણામ ન હોય એમ છે. હા દાખલો લઈ રહ્યો, જો કાળનો ન હોય તો પરિણામ ન હોય, અને કાળને લઈને પરિણામ છે. કામ દરમિયાન પરિણામ મળી જાય કે કોઈ પર્યાય વિના મુદ્રે હોય એ પણ નિમિત્ત પણ એની સિદ્ધિ કરવી કે દરેક દ્રવ્યના પરિણામમાં એક કાળ નામનો દ્રવ નિમિત્ત બસ હા કઈ નહીં ના પસંદ છે ને શું કરે છે વાંધા દા વિચાર છે ને ત્યાં જે લખ્યો એ બધું હાથ સમજાવો પણ કઈ નહીં નથી આવતો એટલે બોટો ઉઠે. કાળના અભાવમાં પદાર્થનું પરિણમન ન હોય, જો પદાર્થનું પરિણમન ન હોય પદાર્થ તો અને પરિણમન ન હોય તો દ્રવ્ય પણ ન હોય તથા પર્યાય પણ ન હોય. એ રીતે સર્વના અભાવનો પ્રસંગ આવે એ તો કાળને સિદ્ધ કરે, કાળ નામનો પદાર્થ છે. સમજાણું કાંઈ પ્રભુ કાળ નામનો પદાર્થ જેને નુડાયો એને સ્વકાળનો અનુભવ નથી એમ એક વાર પ્રશ્ન ઉઠ્યો હતો ઘણા વર્ષમાં. હમણાં નાની ભાઈ આ ચાલતી હોય ને જયારે એમને ઘણા વર્ષમાં સુનેવા શ્રી કૃષ્ણ એ છે કાળાનો નમો એને આ કાળ દરમિયાન એટલે એનો કાળ થયો નથી, તો કાળ અનુભવનો થયો નથી. હા એ તો એને કાળ નિમિત્ત છે એવું દ્રવ્ય પણ એની પ્રતીકમાં આવે. સમજાવું કાંઈ એ રીતે સર્વના અભાવનો પ્રસંગ હોય રમેશનું પોતે કહે છે, વર્તના હેતુ એ શશાત ચક્રમે પંચાનામસ્તિકાયા નામના યથા વર્તના ભવેત્યો. કુંભારના ચક્રની માફક જેમ ઘડો થવામાં કુંભારનો આપણો નિમિત્ત છે તેમાં પરમાર્થ કાળ પાંચસ્તિકો એની વર્તનાનું નિમિત્ત છે. ખરેખર છ પાંચ દ્રવ્યમાં આ દ્રવ્ય એવું છે લોકાકાર પ્રમાણિક બધામાં એ પરમાનમાં નિમિત્ત છે. પરમાર્થ કાળ વર્તનાનું કારણ છે એના વિના પાંચ અસ્તિકાયોને પરિણમન હોઈ શકે નહીં. તો માથે શુદ્ધ કામ સિદ્ધ કરો આ બધા વાંધા કાઢે છે આ હોય તો પરિણમે એ ન હોય ન પરિણમે. એનો અર્થ એ છે કે આ પરિણમે ત્યારે હોય એ બસ વાત નિશ્ચયથી દ્રવ્યનું પરિણમન સકાળે પોતાના કારણે પરની અપેક્ષા વિના પ્રણમય છે. જ્યાં એક બીજું નિમિત્ત રૂપે દ્રવ્ય સાપેક્ષ વ્યવહારે ગણવામાં આવ્યો આની અપેક્ષા વ્યવહાર બરાબર એની અપેક્ષા નિશ્ચિત છે. સાસરે વાદ ભયમ
પરિણામ આવી શકે નહીં. અડતાળી કીધું ઓગણ પચાસ પ્રતિ ગોચરા સર્વે આશય ધર્માધર્મ શાસ્ત્ર પરંપરાની સ્થિર સિદ્ધાંત પદ્ધતિથી એવા જીવરાશિ પુદળ રાશિ ધર્મ માટે કાઢે કહો સિદ્ધાંત પદ્ધતિ અનાદિની આ છે એમ કે છે. સમજાણું કાંઈ ભગવાનના સિદ્ધાંત પદ્ધતિની પરંપરાની સ્થિર રાશિ આ પ્રમાણે જીવરાશિ અનંત પુદળ અનંત ધર્મધર્મ એક આકાર ને કાવસન પ્રતિથી ગોચર છે. એ છ એ દ્રવ્યોની પ્રતીતિ થઈ શકે છે એમ કે છે. સમજાવું કઈ વારામાં ઝઘડા, જુદાફિયામાં ઝઘડા, ભેગારિયામાં અર્થ કરવાના ઝઘડા, કોઈ વ્યક્તિ બીજી રીતે જો શાંતિથી કા શું કહેવા માંગે કઈ વસ્તુ છે. સમજાવું કઈ અનાદિ સિદ્ધાંત પરંપરાથી સિદ્ધ છે કે એમ કહ્યું ને જીવરાશિ આદિ કાળ બધા પ્રતિથી ગોચર છે. એ કાળ વસ્તુ છે, અસંગ કાળનો પદાર્થ છે. તમે જીવ જીવની કરી અને કાળદંડને એ કાળદંડ જ એમ કહ્યું. એવી બધી ગાથા થઈ છે. એ પૈયા એ કાળ છે માનતે શ્વેતાંબર જીવજીતથી પૈયા છે ને કાળ ઉત્કા ઉત્કા પકાર કોઈ કાળ જુદું નથી. દૂસરા હે દૂસરા સાંસદ ધર્માધન આકાશ કાળ આકાશ કુદરો કાળ નહીં કાળ નથી. દરેક કાળની પર્યાય છે ને સ્વની એને જ કાળ માની લીધું. સ્વકાળ છે ખરો ને એનો દ્રવ્ય નો પર્યાય નો સ્વકાળ એક મહિનો એને કાળ માની લીધું. એવું છે નહીં આ પાછા દિગંબર સંપ્રદાય ને ઝઘડા અંદરમાં કાળ હોય તો પ્રણમે ન હોય તો ન પ્રણમે વળગી ઝઘડા નિમિત્ત કેવી નથી કે નહીં નિમિત્ત આવે તો પ્રણમે ન આવે તો ન પ્રણમે ઉત્પાદન રોકાઈ જાય. ધારાવાહી પ્રણમન છે એનું જીવ પુદગળાદી પદાર્થને જીવાદી દવાનું પર્યટન પરિવર્તન કારણ હવે કહો દમાદી ચૌના સહાયમ પર્યાય હોતી. જીવ પુદગળાદી પદાર્થને પરિણમન કારણ કહો છે ધર્માદિચાર સ્વભાવનું પર્યાયમન પદાર્થ છે. એમાં એમ સિદ્ધ કર્યું કે ધર્માસ્થિ કઈ આ ધનુષિ માટે જીવ સ્થિત આગળ જતા નથી આને કરના ન હોય તો પરિણમ ન થાય અને ધર્માસ્થિ ન હોય તો ઉપર જતા. અરે અનેકાંતારી કથનથી સ્વતંત્ર કથનથી પ્રતંત્ર ક્યારે સ્વતંત્ર ક્યારે અનેકાંત. અહીં તો કંઈક સર્વથા સ્વતંત્ર પરતંત્ર જરીએ નહીં એના મને કામ છે. શું થાય તેત્રી ગાથા આ કાળાની શુદ્ધ અમૂર્ત અચેતન દ્રવ્યોના નિસ્વભાવ ગુણો પર્યાયનું કથન છે. ની સ્વભાવ ગુણો છે ને એના સ્વભાવ ગુણો છે ને બધા અને સ્વભાવ પર્યાય છે. મુખ્ય કાળ દ્રવ્ય જીવ પુદ્ગલ ધર્મધર્મ આકાશની પાંચી અસ્થિકાળની પર્યાય પ્રણતિ તો હેતુ હોવાથી
વાંચ્ય અસ્થિના પર્યાય પરણતીનો હેતુ હોવાથી તેનું લિંગ પરિવર્તન થાય, એટલે જાગ્રવનું લક્ષણ વર્તના હેતુ વર્તે છે તેને નિમિત્ત થવું એનું નામ વર્તના હેતુ પર્યાય પરણતીનો હેતુ ભાષા છે ને, પર્યાય પરણતીનો હેતુ જીવને પુંજોને ધર્મને કર્મના કારણે એની અવસ્થાની પર્યાય પ્રણમે એનો હેતુ છે, તેનું લિંગ પરિવર્તન છે, કાર્યનું લક્ષણ વર્તન હેતુ છે. બીજી વાત, ધર્મ ધર્મ આકાશને કારણે સ્વજાતિ કે વિજાતિ બંધનો સંબંધ નહીં હોવાથી, ધર્મ ધર્મ સ્વજાતિમાં સંબંધ નથી, પરની આવી કઈ સંબંધ પરમાણુ આવી સંબંધ નથી એમ કે છે, તેમને વિભાવ ગુણ પર હોતા નથી, ધર્માકાશ કાળને વિભાવ ગુણ પર્ય હોતા નથી, પરંતુ સ્વભાવ ગુણ પર્ય હોય છે, એને તો ગુણ અને પર્યાય બધા સ્વભાવ શુદ્ધ હોય છે અનાદિ. એમ અર્થ છે એ સ્વભાવ ગુણ પર્યાયનું પૂર્વે પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેથી જ અહીં સંક્ષેપ થી સૂચન કરવામાં આવ્યું છે. તેથી કારણે પરમટી મુનિના શ્લોકે છે, ઇતિ વિરચિતમો છે દ્રવ્ય સતસ્ય ભાસ્વમ વિવરણમ અતિરમ્યમ દ્રવ્ય કર્ણામૃતમ યત તદ્યજ્ઞિન મુનીનામ દતચિતમ પ્રમોદમ ભવતુ ભા ભવતુ ભવિમુક્તે ભવ વિમુક્તે સર્વદા ભવ્ય જંતો. એ રીતે ભવ્યોના કર્મોને અમૃત જેવું લાઈવ પ્રાણીના સદ્રવની પ્રતીત આવે શકે છે, એના કાનમાં ભવ જેવોને આવા સદ્રવો છે એવી કાનમાં શ્રવણ આવે એમ કે છે. કર્ણોને અમૃત જેવું જે સદ્રવનું અતિ રન સ્પષ્ટ વિવરણ વિસ્તારથી કરવામાં આવી રહ્યા જાણો, તે જીનમુનિઓના ચિત્તને પ્રમોદ દેનારો વિતરાગી દ્રષ્ટિવંત અને વિતરાગી ચારિત્રવંત મુનિઓને પ્રમોદ ચિત્તને પ્રમોદ દેનારો વિકલ્પ છે ને એ જાતતા ને કે આ સદ્રવો ભગવાને કયા છે. સદ્રવ વિવરણ ભવજીવને સર્વદા ભવ, એ ભવજીવને સર્વદા ભવ વિમુક્તિનું કારણ હો, એનું વાસ્તવિક જ્ઞાન થઈને સ્વભાવ તરફ ઢળે એને ભવની મુક્તિનું કારણ. એમાંથી એક પણ ગ્રહ વિષ્ણુ જ્ઞાન જોવાનું તો એની પર્યાયની સામર્થ્યની પર્યાયને જ માન્ય નથી, તો પર્યાયને માન્ય નથી તો પર્યાયને આવું સામર્થ્ય માને એ દ્રવ્યને આશ્રય કરે તો એને ધર્મ સમજાણું. કાંઈ મારે જીની વાતું સ્વીકરતા એકન્દ્રિય બેન જ્યાં દયા પાવે કે આ કરવું તો એનું હર્ષ નહીં, દયાથી સુખની વેગડી, દયાથી સુખની ખાંડ સમજાય કરું આટલા માણસ સમજો. અનંત જીવ મુક્તિ ગયા દયા પ્રણા પ્રમાણ પર દયા, પર દયાની વાત છે ગઢડામાં છે એમના તેને ડેલો એના ઉપર ઘડિયાળની પાસે મૂક્યો છે કાઢી રાખી વાળા દયા થી સુખની વેલણી વાંધા માં જ્યાં જ્યાં દયા આવે ત્યાં દયા એટલે પર દયા, પર દયા એટલે ધર્મ. પછી હું આ રતન નિયમ કરવા હતા કે ભાઈ દયાના બે પ્રકાર છે, પણ આવે છે એમાં દયા એટલે પણ કોઈ નીચે નહીં દયા, કોઈ વ્યવહાર નહીં દયા, બે પ્રકાર છે નહીં છે મજે કરે છે. હે નીચે દયા તો ભગવાન આત્મા રાગ ને વિકલ્પ જ્ઞાન પ્રભુ, એને શ્રદ્ધા જ્ઞાન ને રમણતા કરવી એ જ સાચી દયા છે જી. બરાબર,
કે જેને સંસારથી મુક્ત થઈને મુક્તિ થાય. બરાબર, એ દયા છે. સ્વરની દયાનો વિકલ્પ છે, રાગ છે, એ ખરેખર તો પોતાની યુથા છે. છત્રીજોનું સ્વરૂપ ગર્વ જીવને સર્વદા ભવ વિમુક્તિનું કારણ હોય. એ દે છોડવાણી નો પાછો પોતાનો સદ્રવ્યો છે. કાળનું ઓતું નથી કાયાથી નિધિષ્ઠાધીન સમયે વિતરાગ શાસ્ત્રમાં તામ છે કે કાયાદુ બહુપદેશ જીન સમય માં કાળ છોડી શેષ પાંચ પદાર્થ જે અસ્થિકાય તયા અનેક પ્રદેશ યુદ્ધે કાય છે. આ ગાથાના કાળદ્રુપ સિવાય ગુરોક્ત દ્રિગુપ્ત પણ અસ્થિકાય પંચ અસ્થિકાય એમ કહ્યું છે. કાળમાં અસ્થિકાય નથી ને, કાળ અસ્થિ છે, પ્રદેશો કાય સમૂહ નથી. એથી પાંચ અસ્થિકાય થી એ ભિન્ન પડે છે, અસ્થિકાય નથી. ભીન પડે છે માટે અસ્થિ નથી એમ નથી. આ વિશ્વમાં કાળ દ્વિત્યાદિ પ્રદેશ રહી, કાળ બે પ્રદેશ હતા, એક કરતા વધારે પ્રદેશ વિનાનો છે. સમો અપદેશ હું કાળ અપદેશ છે એવું શાસ્ત્રનું વચન છે. આને દ્રવ્ય પણ જ છે, વસ્તુ જ છે, બાકીના પાંચને કાંઈ પણ છે. દ્રવ્યપણું પણ છે અને કાયપણું પણ છે. કાળ ને એકનું દ્રવ્યપણું પણ છે અને કાયપણું સમજાણું કાંઈ. બહુ પ્રદેશોના સમવાળો હોય છે કાય, કાયની વ્યાખ્યા કરી. જેના ઘણા પ્રદેશો હોય બે થી માંડીને અનંત એને કાય. કાય જેવા હોય, કાય જેવા શરીર જેવા બહુ પ્રદેશ વાળા હોય તે અસ્થિ કયો છે? પાંચ એને કાય છે. ઘણા પ્રદેશ સમૂહ છે ને, ધર્માસ્થ ધર્માસ્થિકા આકાશ ને ભૂલી ગયો. અસ્તિત્વ એટલે સત્તા, હોવા પણ તે સત્તા એવી છે. મહાસત્તા અવંતર સત્તા એમ સ્વપ્રતિપક્ષ છે. વિરોધ સહિત મહાસત્તા મંત્ર સત્તા પરસ્પર વિરોધ છે. ત્યાં સમસ્ત વસ્તુ વિસ્તારમાં વ્યાપનારી છે મહાસત્તા. આશા જીવો બધા બધું છે એમ કહેનારી જાણનારી છે મહાસત્તા. એક જ સત્તા બધામાં વ્યાપે છે એમ નહીં, છે સમસ્ત વસ્તુ વિસ્તારમાં વ્યાપનારી છે મહાસત્તા એમ ભાષા છે. એમ કે થઈ બધી ચીજમાં એક જ સત્તા વ્યાપેલી છે એમ નથી. પણ બધા દ્રવ્યોમાં છે 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 સત્તા તરીકે એવી રીતે માં સત્તા કહેવામાં આવે. પ્રતિનિયત વસ્તુમાં અપનારી વાંતર સત્તા છે. જપો નિયત નિશ્ચિત અમુક જ પદાર્થ એક એક માં એક પરમાણુ એક આત્મા એક ધર્માશ્રી એમાં રહેનારી વ્યાપનારી થી અવાંતર પેટા ભેદ છે. પ્રવતનુસાર માણસ વિસ્તાર સમસ્ત વ્યાપક રૂપમાં વ્યાપનારી એ મહાસત્તા છે. પ્રતિનિયત એક રૂપમાં વ્યાપનારી તે અવાંતર સત્તા છે. એક એક અનંત પર્યાયમાં વ્યાપનારી તે મહાસત્તા છે. એટલે બધું પર્યાયો છે, અનંત છે, પર્યાયો અનંતી છે. બસ પ્રતિનિધિ એક એક પણ વ્યાપના એવા અંતર પર્યાયના અનંતપણાનું એક રૂપ ગણતા મહાસત્તા છે. એક એકની પર્યાય ભિન્ન ગણતા કે અવાંતર સત્તા છે. પદાર્થનું અસ્થિ એવો ભાવ કે અસ્તિત્વ છે. અસ્તિત્વ હોવા પણ પરમાણુ પણ એક પર્યાય
હોતો નથી છે નહી, એની યુગતા છે ને થવામાં યુગતા છે, માટે ગણી છે ભાવના છે એવી. પરમાણુમાં ઘણા પરમાણુ ખંત થવાની યોગતા છે, એથી એને અસ્થિકાર કરી. ઉપચાર શીખાય એક પરમાણુ પૂર્ણ શીખાય શંકા. પરમાણુ તો ઉપચાર થતા ખની યોગતા નતા. પરમાણુ થી નિશ્ચય પદ પૂતગલ છે, વ્યવહાર પૂતગલ છે. માતાજી પણ હમણાં કીધું. હા, અસ્તિત્વ થી અને કાયત્રી સહિત પાંચ અસ્થિકાય છે. હોવાપણે અને સમૂહપણે પ્રદેશ હોવાવાળા પાંચ અસ્થિકાયો છે. કાળ દ્રવ્યને અસ્તિત્વ છે કાયપ્રો, કારણ કે કાયમી માફક તેને બહુ પ્રદેશો ભાવ છે. ઘણા પ્રદેશોનો જે કાય શરી છે એવો એમાં ભાવ છે, માટે એને અસ્થિ કાય કહીએ, અસ્થિ કહીએ પણ કાય કહેવામાં. ઇતિજિન માર્ગમ ભૌધે ઉદ્ધતા પૂર્વ સુરીબી પ્રીત્યા ષટ દ્રવ્યાન દ્રવ્ય રત્નમાં કંઠાભરણાય ભગવ્યાનમ. એ રીતે જિન માર્ગ રૂપી રત્નાકર માંથી દેખો, વિતરાગ સર્વજ્ઞનો જિન માર્ગ રૂપી વિતરાગ માર્ગ રત્નાકર માંથી મોટો દરિયો છે. જૈન માર્ગ રૂપી રત્નાકર મોટો દરિયો છે. પૂર્વાચાર્યો એ પ્રીતિપૂર્વક પાસે આ બધા પૂર્વે આચાર્યો તૈયાર સંકુલના દીએ એને શબ્દરૂપી રત્નોની માળા આવું તો સ્પષ્ટ કર્યું છે. નિયમકારાત્મક કહ્યું નથી મને. રત્નાકર માંથી પૂર્વાચાર્ય પ્રતિ પ્રીતિપૂર્વક શબ્દરૂપી રત્નોની માળા એ ભયુના કંઠના આભરણને અર્થે બહાર કાઢી છે. રત્નોની માળા ભયુના કંઠના આભરણને અર્થે જ્ઞાનથી ભાવ એની શોભા છે. ષડગ્રહનું જ્ઞાનથી શોભા છે જ્ઞાની છે. યથાર્થ જ્ઞાન ષડગ્રહી જ્ઞાનની પર એની શોભા માટે એ છદ્રવનું જ્ઞાન થવું એ ભવજીવના કંઠનું આવરણ છે, શોભા છે. એને માટે કહ્યું છે પાંત્રીસ છત્રીસ.